કાઢવાનું છે. એટલે ઘરે મારી બોલવાની ભાષા જે છે એ ચેમસન હું છે. એટલે મારી મા જે ભાષામાં બોલે એ મારી માતૃભાષા. હવે આ ભાષાની અંદર આપણે જો માનવીની ભવાઈ કે ઘણા બધા લેખકોએ ઇન્ક્લુડિંગ જોસેફ સાહેબ મેકવાન કે ઘણા બધા લોકોએ આ ભાષા ઉપર આ ભાષામાં ઘણું બધું લખ્યું છે, ઘણી બધી જુદી જુદી રીતે લખાયું છે, પણ સંપૂર્ણ નાટક આ લહેજામાં હોય. આ કમ્પ્લીટલી સાબરકાંઠાની બોલી ભાષામાં હોય એવું મને લાગે છે કે આ પહેલી વાર હશે એવું મને એ વખતે પણ લાગ્યું. પણ મેં કીધું આ બહુ કપરું છે, આઈ ડોન્ટ નો હાઉ. તો ત્યારે સંજય ત્યારે કંઈક છાપાઓમાં એઝ અ ગુજરાત સમાચાર ને એવા બધામાં લખતો હતો એઝ અ જર્નાલિસ્ટ. અને કરીએ તો મેં કીધું અડપોદરા એક ગામ છે ત્યાંથી અમેરિકા. હવે કાળ જુદો હતો. હવે એમાં કથા શું કે ભાઈ આજ કહું કે કથા આ જ રાખીએ, આ પ્રકારનું જ ફોર્મેટ રાખીએ કથા કથનનો. અરે કથા હવે આ બધી ભાષા એ ભાષાના કમ્પ્લીટ તળપદા શબ્દો એ બધું એટલું બધું નહોતું આવડતું જેટલી મારી માને આવડતું. એટલે માં બિચારી રોટલી કરતા કરતા જમવાનું કરતા કરતા મને પીરસતા પીરસતા કામ કરતા કરતા એની સાથે આ પણ બેસતો સમય કાઢીને હું એ બેસતો. અને એકચ્યુઅલી આ શબ્દને શું કહેવાય કે ભાઈ વરાંડાને શું કહેવાય પરહાર. હવે એ કોઈ દિવસ આપ્યું નતું મેં. તો આવા બધા શબ્દો આપવાનું કામ મારી મા કરતી હતી. બહુ અદ્ભુત પ્રકારની એ પ્રોસેસ હતી. લગભગ 6-7 મહિના ચાલી. પછી એક અદ્ભુત કપરું ચઢાણે હતું કે આ કેરેક્ટર તો લખ્યા, હવે આ કેરેક્ટરને આપણે ભજવીશું કેવી રીતે, તો શું પ્રમાણે એનું. કારણ કે કોઈ ડાયરેક્ટર નથી, બીજા એક્ટર નથી. એ વખતે ટેપ રેકોર્ડરનો જમાનો હતો. સ્લો એટલે ટેપ રેકોર્ડરમાં દરેકે દરેક કેરેક્ટરનો અવાજ રેકોર્ડ કરવાનો અને એ રેકોર્ડ કરી અને પછી નક્કી કરવાનું કે અચ્છા આ નાથ્યો છે તો નાથ્યો આવી રીતે બોલશે, કે ભાઈ આ ભીખાભાઈ છે તો ભીખાભાઈની ઉંમર આટલી છે તો એ આ રીતે બોલશે, એ કેવી રીતે ઊભો હશે કેવી રીતે બોલતો હશે. આ બધું રેકોર્ડિંગનું કામ લગભગ 2-2.5 વર્ષ ચાલ્યું. બહુ અદ્ભુત પ્રોસેસ હતી એઝ એન એક્ટર મારી માટે. અને લગભગ 50-50 કેરેક્ટર તો ઊભા થઈ ગયા. પછી સૂત્રધાર પણ આ જ, કારણ કે કથાને આગળ લઈ જવાનું કામ કોણ કરે. બીજું કોઈ રેકોર્ડિંગ નહીં, કોઈ સેટ નહીં, કોઈ મ્યુઝિક નહીં, કશું જ નહીં. ને આ પ્રકારનો એક પ્રયોગ કરીએ. અને પછી મારા ભાઈ રાજેશ જોશી એનું અવસાન થયું એક્સિડન્ટમાં. કારણ કે અમે લોકો જ્યારે બેસતા ત્યારે એ પણ બેસતો. પછી 6-1 વર્ષ મારા બહુ જ એટલે મારી પોતાની સ્ટ્રગલમાં ગયા. એટલે એ રાજેશના અવસાન પછી એ અભરાઈ પર જે ચઢ્યું એને આજે 19 વર્ષ થયા. ત્યાં લિટરેચર ફેસ્ટિવલના નિમિત્તે માત્ર 12 કે 11 દિવસ પહેલાં સંજયે મને ફોન કર્યો કે ભાઈ આવી રીતનો એક વાર્તાલાપ કરવો છે અને કશુંક આપણે પ્રેઝેન્ટ કરીએ. અને હું અત્યારે લગભગ 4 ફિલ્મો કરી રહ્યો છું, છેલ્લા 1 મહિનાથી માત્ર ફરી જ રહ્યો છું. આ કામ થી પહેલી કામ એટલે પેલા વણજારાની લાઈટ જીવી રહ્યો છું. તો મેં કીધું યાર મારાથી શક્ય નહીં થાય આવી રીતે, આવું કેવી રીતે કરશું. તો મને કહે કે આપણે વાત કરશું, એની પ્રોસેસ વિશે વાત કરશું અને લોકો સમક્ષ રાખશું. કારણ કે મેં કોઈ દિવસ આવી રીતે પરફોર્મ નથી કર્યું. એટલે એકલા એકલા પોતાના સાક્ષી ભાવે અને ટેપ રેકોર્ડરની સાક્ષી આ પરફોર્મ કર્યું, પણ કોઈ દિવસ આવી રીતે પરફોર્મ નથી કર્યું. તો મેં કીધું યાર આની માટે આપણે, તો કે ના મનોજભાઈ તમે આવો
આપણે કરીએ જે જે આપણે કરતા હતા મજા આવશે, લોકોનું ઇન્ટરેક્શન થશે, લોકો પ્રશ્નો પૂછશે. મેં કીધું ઠીક છે હું આવું છું. હું એક મરાઠી ફિલ્મ કરી રહ્યો હતો મંત્રણા સાતારાના કોઈ ગામડામાં, ત્યાં 3 દિવસથી ફોન નહોતા લાગતા. એટલે મેં આને એક મેસેજ કર્યો કે ભાઈ મારી ટિકિટો કેન્સલ કરે, એટલે એને બીક લાગી કે હું કદાચ નહીં આવું. પછી એક પત્રકારનો મને ફોન આવ્યો કે આ તમે કેવી રીતે કરો છો, શું કરો છો. એટલે મારી વાત થઈ કારણ કે હું હાઈવે પર આવ્યો હતો, કારણ કે હું મુંબઈ આવવા માટે નીકળ્યો હતો. એટલે એના નસીબ સારા કે ગઈકાલે સાંજના 6:30 વાગે ભાઈ ક્યાં છે, હા 6:30 વાગે વાત કરી. એવી જ રીતે ભીકેશભાઈ સાથે પણ કાલે જ વાત થઈ, એ બિચારા 10 દિવસથી મને ફોન કરતા હતા. એટલે ત્યાં ફોન નહોતા લાગતા, એટલે આને ફાળ પડી કે હું આવીશ કે નહીં આવું. પણ મેં નહીં, સાહિત્ય એ અમારો પ્રાણ છે અમારા જેવા નટો. કારણ કે જે દેશ એની કલા સંસ્કૃતિ અને સાહિત્ય એ મજબૂત હોય, જે પ્રદેશનું એ જે દેશ, એ દેશ કોઈ દિવસ ક્યાંયથી પણ હલી નથી શકતો. ધેટ્સ વોટ આઈ બિલીવ. કારણ કે એ મજ્જારજ્જુ છે, એ એકચ્યુઅલી સાચા અર્થમાં આધાર છે કોઈ પણ સોસાયટીનો, સમાજ. તો આના વગર અમે નથી જીવી શકતા. એટલે મેં કીધું આ પ્રોગ્રામમાં તો હું આવવાનો જ છું ભાઈ. પછી આને કંઈક 12:30 1 વાગે રાતના મને ફોન કર્યો, એટલે ભાઈ આવું છું ચિંતા નહીં કર. સવારના આવીને કે તમે આવ્યા પછી મારો સવારના આવ્યો, કારણ કે સીધો ઘરે આવ્યો, ઘરેથી સીધો ટ્રાફિક હતો, લગભગ 3:30 1 વાગે પહોંચ્યો અને સીધો એરપોર્ટ પર આવ્યો, એરપોર્ટથી અહીંયા આવ્યો અને આ તમારી સામે ઊભો છું. હેલો મનોજભાઈ, ના વાઇફ નો મેસેજ આવ્યો ને કે ટિકિટ કેન્સલ કરજે, એટલે ફાળ એટલા માટે પડે કે મનોજભાઈ ની ભૂલી જવાની કળાઓ વિશે એક પુસ્તક લખવાનું છે. અને જેટલી સરસ અભિનયની કળા આવડે છે ને એટલી ખરેખર એટલા બધા કિસ્સાઓ છે. એનો એક ક્લાસિક કિસ્સો કહું, મારા માટે હંમેશા આશ્ચર્યનો વિષય રહ્યો છે. અને એટલે અમારા કલાક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ દરેક મિત્રો, દરેક વ્યક્તિઓના બહુ અંગત મિત્ર છે ડૉક્ટર મુકુલ ચોકસી. એમની સાથે ઘણીવાર ચર્ચા થાય કે મનોજભાઈ ને ડાયલોગમાંથી એક નુક્તા કે માત્રા પણ નથી ભૂલતા, બાકીનું બધું જ ભૂલી જાય છે. એમના પત્નીનું નામ છે ચારુ જોશી. ચારુ ભાવી માટે એકવાર ખરેખર મસ્ત તાળીઓ આપણે એટલા માટે પાડવી પડે કે એમની શૂટિંગની ડેટ્સની જે ડાયરી હોય ને એમાં છેલ્લી 3 ડેટ્સ મિસેલિનિયસ કરીને હોય છે, કારણ કે આ ભાઈ કોઈને પણ કમિટ કરી આવ્યા હોય કયા વગર. અને એ પણ મૂળ ઉત્તર ગુજરાતના છે, વર્ષોથી પરિવાર ગોવામાં રહે છે. એમના લગ્ન નક્કી થયા અને પહેલી વાર ડેટ પર એક્ટર લઈ ક્યાં જાય તો થિયેટરમાં, એટલે મુંબઈમાં ભવન્સ ચોપાટી પર, ભવન્સ ભારતીય વિદ્યા ભવનનું થિયેટર છે. અને આ ચારુભાભીએ કહેલો કિસ્સો છે, એટલે મનોજભાઈને ડિનાય નહીં કરી શકે. એટલે એ કરે એ પહેલાં હું કહી દઉં, ભાઈ 12 પગથિયે બેસાડ્યા કે તું 5 મિનિટ બેસ ચારો, હું ભાવ સાહેબને મળીને આવું છું. ભાવ સાહેબ એટલે ગિરેશ દેસાઈ, ભવન્સના ભારતીય વિદ્યા ભવનમાં બહુ જ મોટું, આમણે બહુ જ જબરજસ્ત વ્યક્તિત્વ અને બહુ જ અદ્ભુત સુંદર કલાકાર હતા. અને કૃતિકા દેસાઈ જે એક્ટ્રેસ છે એના ફાધર અને ઓફકોર્સ એક લેજેન્ડરી પર્સનાલિટી ગુજરાતી રંગભૂમિ. એટલે લગભગ 4:30 કલાક પછી એક ભાઈ ભાઉ સાહેબની કેબિનમાં ગયા અને મનોજભાઈને પૂછ્યું કે ભાઈ કોઈ છોકરી તારી બહાર રાહ જુએ છે. ત્યારે એમને યાદ આવ્યું કે એમની થનારી પત્ની રાહ જોતી હતી. ચારુભાભી ઘણીવાર એવું લાડમાં, મજાકમાં, ગુસ્સામાં, દરેક જુદા જુદા ટોનમાં કે એ વખતે જો હું ચાલી ગઈ હોત ને તો બચી જાત, બચી જાત. મનોજભાઈની યાદશક્તિ એ ના બચી જાત. એટલે એ મૂળ ફાળ પડવાનું કે ધ્રાસકો પડવાનું કારણે. અને હવે આપણે મૂળ અડપોદરાથી અમેરિકા તરફ આગળ વધીએ એ પહેલાં મનોજભાઈની લાઈફનો એક અભિષેક એક ક્લાસિક કિસ્સો છે.
બહુ જ સંઘર્ષથી સંઘર્ષમાં જીવનની શરૂઆત થઈ. પાર્લા વેસ્ટમાં પપ્પા જે ઘરમાં રહેતા હતા, મનોજભાઈ બે બહેનો અને રાજેશ જોશી એમના ભાઈ જે એક્સપાયર થઈ ગયા, એમાંથી જેમણે રંગીલા ફિલ્મ જોઈ હશે ને એમાં પકિયાભાઈનો જે રોલ હતો એ મનોજભાઈ ના નાના ભાઈ, 8x8 ખોલીમાં કદાચ એ ઘર હતું, શું સાઈઝ હતી એ ઘર, હા, અને એમાં બરાબર સામે એક બહુ જ મોટો બંગલો, રોજ સવારે પપ્પાને પૂજા કરવા માટે ફૂલ જોઈએ, કારણ કે કર્મકાંડી બ્રાહ્મણ ફૂલ પરવડે નહીં એ પ્રકારની ગરીબી કે ફૂલ ભગવાનને ચડાવવાના પણ ખરીદીને લેવા પડે તો બહુ મોંઘા પડે અથવા ન પરવડે, એટલે પેલા બંગલાના કમ્પાઉન્ડને ઠેકી અને ફૂલ લેવા જવાનું, એ ફૂલો લાવીને પપ્પાને આપવાના, પપ્પા ફૂલ ચડાવે ભગવાનને. કટ ટુ 25-26 વર્ષ પછી એ ઘટનાઓના, એ ઘટનાના 25-26 વર્ષ પછી એક ભાઈ ફિલ્મ બનાવતા હતા અને એમણે મનોજભાઈને અને રાજુને બંનેને કાસ્ટ કર્યા અને વાતમાંથી વાત નીકળી, તમે ક્યાં ના એ બધું જે પ્રકારે ચાલતું હોય છે, એમણે કહ્યું કે હું પાર્લા વેસ્ટનો, આમણે કહ્યું કે હું પણ પાર્લા વેસ્ટનો. હાઈટ ઓફ ધ આ કિસ્સો એ છે કે એ જેમના બંગલાની વાડ પર વંડા પર જે ફૂલો તોડીને લાવતા હતા એ જ્હોન મેથ્યુઝ મથાન હતા અને સરફરોશે ફિલ્મ હતી, ચક્ર સમયનું ફરીને આવીને ઊભું રહે છે. મનોજભાઈ અભિયાન આજે GLFમાં એસોસિએટ છે સાથેના એના સંસ્મરણો ઘણા બધા છે. હી વોઝ બેસિકલી અ આર્ટિસ્ટ, કેરિકેચર આર્ટિસ્ટ, અને મિહિર ભૂતા ત્યારે સંપાદકીય કાર્યવાહીમાં હતા અભિયાનમાં, અને અભિયાન નાટ્ય સ્પર્ધા થઈ, એ નાટ્ય સ્પર્ધામાં ભાગ લઈને ઇનામ જીતી જવાય એવી ખાતરી, એટલો કોન્ફિડન્સ, પણ એ નાટ્ય સ્પર્ધાની ફીસ ભરવાના પૈસા નહોતા, એ વખતે એમના લગ્ન થવાના હતા, એટલે લગભગ પત્નીના જે ચડાવવાના હોય એ ઘરેણા ગીરવે મૂકીને ફી ભરવી પડે એ પરિસ્થિતિઓની વચ્ચે ચાણક્ય કર્યું અને એ નાટ્ય સ્પર્ધાના તમામે તમામ એવોર્ડ્સ અને પેલા ઘરેણા કરતાં ઘણી વધારે કિંમતના ઇનામો ચાણક્યને મળ્યા હતા. ચાણક્ય મનોજભાઈનું પહેલું નાટક હતું. હા, એટલે હવે ચાણક્ય એ રાષ્ટ્રનું ઘરેણું થયું. આપણા બધાની પાસે બે મોબાઈલ છે જ, આઈ એમ કોન્ફિડન્ટ અબાઉટ ઇટ, બંનેને પ્લીઝ સાયલન્ટ પર મૂકજો અને અવાજ માત્ર તમારામાંથી હસવાનો આવશે એનો મને કોન્ફિડન્સ છે. અડપોદરાથી અમેરિકા, જ્યારે શરૂઆતમાં કામ શરૂ કર્યું ત્યારે, એટલે ખરેખર મેં આની કોઈ તૈયારી નથી કરી, શાંતિ રાખો, મેં કોઈ રિહર્સલ નથી કર્યા, જે પણ કામ કર્યું હતું એ વખતે એને યાદ કરી કરી, કારણ કે આવીને તો હું સુઈ જ ગયો હતો, માત્ર એક હમણાં અડધો પોણો કલાક પહેલા આવ્યો ત્યારે થોડું મનન જેવું કર્યું. પણ હું તમારી સામે એક વસ્તુ બહુ કમાલની, એટલે આ બધું આ એટલા માટે ઇન્ટરેક્શન કરું છું કે આ મારે કરવું છે, અને હવે પછીના 4-5 મહિનાની અંદર આ હું સ્ટેજ પર લાવવા માંગુ છું. એ તમારા આશીર્વાદ વગર નકામું છે, કારણ કે નાટકને જન્મ આપે છે લેખક, એટલે નાટકની માં સાચા અર્થમાં લેખક છે, નિર્દેશક એ ચિંધ્યું કામ કરે છે, એને એટલે નાટક નથી કે દર્શકની વાત કરું, ફિલ્મ નથી ભાઈ, કારણ કે ફિલ્મ એ દિગ્દર્શકનું જ માધ્યમ છે. ઓફકોર્સ લેખક જન્મ આપે છે પણ માધ્યમ દિગ્દર્શકનું છે, અને નાટક એ માધ્યમ લેખકનું ને અભિનેતાનું છે, દિગ્દર્શક માત્ર દાયીનું કામ કરે છે અને એને પાલન પોષણનું કામ કરવાનો પ્રયત્ન કરે છે અને સરસ મજાનું એને શણગારી અને લોકો સમક્ષ મૂકે છે, પણ એના સાચા અર્થમાં મા બાપ છે પ્રેક્ષકો. એટલા માટે કે પ્રેક્ષકો છે તો નાટક છે, અને એ જ એનું પાલન પોષણ કરીને એને મોટું કરે છે, માટે સાચા અર્થમાં પ્રેક્ષકો મા બાપ છે. અને આ તમામ પ્રેક્ષકોના આશીર્વાદથી જ હું અહીંયા ઊભો છું, આજે જે પણ કંઈ છું એ તમારા થકી છું. પહેલા વાર્તા
વાર્તા થઈ કે ભાઈ આ કેવી રીતે વાત શરૂ કરીએ, એમાં કેટલા કેરેક્ટર છે, સૂત્રધાર કેવી રીતે બોલશે. તો સૂત્રધારને પેશ હશે સમજાવટની ગતિ, કે કોઈ પણ નાટકની ગતિ છે, ગતિ કોના હાથમાં છે, તો સૂત્રધારના હાથમાં છે. એ સૂત્રધાર નક્કી કરશે એની ગતિ. પછી બીજા પાત્રો છે, તો મુખ્ય પાત્ર કોણ છે, તો કે ભીખો. આ ભીખો કેવી રીતે બોલશે, તો પહેલા અમારા દૂરના એક કાકા હતા, એમનો અવાજ એવો હતો, એ મણિયા, આ રીતે વાત કરતા. એટલે નોર્મલ લાઈફમાં આવી રીતે, એટલે ભલે એક્ઝેજરેશન લાગે પણ આ નોર્મલ લાઈફમાં, એ ઉમાય, એ એ વાપરતો નથી, એક થોકી જેમનો વયા, તો આ અવાજ મને મળી ગયો, મેં ગોઠવી દીધો. અને પછી ભીખાનો અવાજ કેવી રીતે હશે, ભીખાભાઈ એ મુખ્ય પાત્ર છે, જે બાપનો મુખ્ય રોલ છે, તો એ કેવી રીતે બોલશે, અરે કચરા અમાય, તો એને જરાક ઠેરાવ આપ્યો, અમાય લે, અમાય અમાય આખણો ઉપર, મેં કીધું આ વાત કરેક્ટ છે. હવે એનો મોટો દીકરો છે, જેનું નામ છે કચરો, એ કચરાલાલ એનું નામ છે. જે કચરાલાલનો અવાજ કેવી રીતે હશે, કારણ કે એ નાનપણમાં અહીંયા રહેતો હતો, એસએસસી પછી કોકની મદદથી એ અમેરિકા ગયો, ત્યાં એગ્રીકલ્ચરનું ભણવા ગયો, તો એ કેવી રીતે બોલશે, પ્લીઝ બાબા ટ્રાય અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન્સ, એ સીધો ઉપર. એકચ્યુઅલી બાબા સી યુ નો, કારણ કે 6 મહિના અમેરિકા જાય ને એટલે એની ગુજરાતી તરત બદલાઈ જાય, તો આ કેવી રીતે બોલશે. પછી અમુક સ્ત્રીઓ છે ઘરમાં, એ સ્ત્રીઓ કઈ રીતે બોલશે, કાકી છે, મામી છે, લગ્નમાં આવેલા ઘણા બધા લોકો છે, એ કેવી રીતે બોલશે. તો આ દરેકના અવાજોનો એક એક રેફરન્સ, આઈ સ્વેર મને એટલી મજા આવી, મેં કીધું આ નાટક થાય કે ન થાય, મને તો ભરપૂર આનંદ મળે છે. તો એ આનંદ નાનકડો પ્રસાદ રૂપે આજે તમારી સમક્ષ તમને વહેંચવાનો હું પ્રયત્ન કરીશ. આઈ ડોન્ટ નો હું કેટલો સક્સેસફુલ થઈશ. પછી મેં કીધું આમાં ડિવાઇસ શું હશે, કારણ કે લક્ષ્મણરાવે મને અમુક ટિપ્સ આપી હતી, કારણ કે નાટ્યશાસ્ત્રના એ સંચાલક હતા મરાઠવાડા યુનિવર્સિટી, અને મને સખત પ્રેમ કરતા હતા, કારણ કે 90માં મેં રોલ કરેલો બાજીરાવ પેશવાનો, હમણાં જેણે કર્યો એ વિશે હું કાંઈ બોલવા નથી માગતો. પણ એ વખતે મેં 90માં અને એ પણ મરાઠીમાં મેં પુનાના ચિત્ત પાવન બ્રાહ્મણ બાજીરાવનો રોલ કર્યો, મસ્તાની હતી અશ્વિની ભાવે. એટલે એનાથી પ્રભાવિત થઈને એમણે એક દિવસ ફોન કર્યો, એટલે મારી એને એમની મિત્રતા થઈ, તો એમણે એમના નોટ્સ બધા જ મને આપ્યા કે આ રીતે, આ રીતે થાય, કારણ કે નાટ્યશાસ્ત્રના બહુ જ મોટા અભ્યાસક હતા અને બહુ જ સરસ શિક્ષક હતા, એ હવે નથી રહ્યા. તો એમણે મને એમની નોટ્સ આપી હતી કે આ રીતે, આ રીતે, આ રીતે. તો એમણે મને એક ડિવાઇસ બહુ કમાલનો કહ્યો, એ ડિવાઇસ આ છે, આ છે ધોતિયું અને આ છે સાડલો. એટલે સ્ત્રી જ્યારે હું કરું ત્યારે મને કહે કે આ પહેરજે, તમે મને બોલાય, તમે મને બોલાય, ગર્ભશ્રીમંત ખેડૂત, એમનો એક દીકરો, એકનો એક દીકરો, એ દીકરાનું નામ કચરાલાલ.
આ કચરાલાલ ગામની નિશાળે જાય છે તો પહેલે નંબરે પાસ, તાલુકાની નિહાળે જાય તોય પહેલે નંબરે પાસ, પછી શહેરની નિહાળે જાય તોય મારો બેટો પહેલે નંબરે પાસ. અને ત્યાંથી આગળનું ભણવા માટે કોઈકે કહ્યું અને 19 પુણ્ય એને મળ્યું અને એ જા છો તો કે અમેરિકા. અમેરિકા એને માટે ભાઈ ભાઈ અમેરિકા એ એગ્રીકલ્ચરનું ભણવા. અને ભાઈ હતા તે વોશિંગ્ટનમાં એ એગ્રીકલ્ચરની કોલેજમાં ભણવા ગયા અને આ કચરાલાલ ભણતા ભણતા ડિગ્રી પૂરી કરતા સાહેબ એક ગોટાળો કરે, એક ગોરીના પ્રેમમાં પડે છે અને ગોરી પાછી જેવી તેવી લઈ ગઈ. જુડી હોલિવૂડ ની એક્ટ્રેસ જુડી ડેસલી. અને સાહેબ આ કચરાલાલ નું લગ્ન કેવી રીતે નક્કી થાય છે અને આ લગ્ન જે રીતે નક્કી થાય છે અને આખી જામ કેવી રીતે અડપોદરાથી અમેરિકા જાય છે એની આ કહાણી છે સાહેબ. ગોપાલ કુટુંબ એટલું મોટું ભાઈ, એટલું મોટું, એટલું મોટું, કાકા કાકી ને હાથ ભાઈઓ, ભાઈઓનું વસ્તા ને એમના દીકરા, દીકરા દીકરા, નણંદો ને કેટલાય કુમારો. એટલે ભાઈ અમને અમારી આ સાબરકાંઠાની ભાષામાં અને મજિયારું કહેવાય, હો મજિયારું એક ગુણી ભરેલું કુટુંબ ભાઈ, લગભગ 35 માણસો આ કુટુંબમાં અને આ ગુણીમાં એક જબરજસ્ત તરવરીયો છોકરો છે સાહેબ હોશિયાર, એનું નામ છે નાથ્યો. આ નાથ્યો જેટલો ભણ્યો એવું જો કોઈ ભીખાભાઈને પૂછે તો ભીખાભાઈ કે અમારો નાથ્યો નોન મેટ્રિક પાસ છે. આ નોન મેટ્રિક પાસ નાથ્યો આ ભણેલા ગણેલા કચરાલાલનું સાહેબ લગ્ન નક્કી કરે છે અને આ જામ કેવી રીતે જાય છે અમેરિકા એની આ કથા છે. આપણે માની લઈએ સાહેબ કે આ ભીખાભાઈનું ઘર છે, આ બાજુ એ દરવાજો છે, આ બાજુ એ દરવાજો છે, આ પહા ઓસરી અને આ બાજુ એક દરવાજો છે, પાછળ એક દરવાજો છે અને આ છે ને આ એક ભેદ છે. આ ભેદ દેખાય, આ ભેદ પર બધા ફોટો લાગ્યા છે ભાઈ, માતાજીનો ફોટો, ગણપતિજીનો ફોટો, શંકર બાપજીનો ફોટો, હનુમાનજી બાપજીનો ફોટો, સત્યનારાયણનો ફોટો અને આ ભગવાનનો ફોટોમાં ગોધી નેરવે ઘૂસી જાય છે અને આ ફોટોને અગરબત્તી લગાવી લગાવીને કાચો એટલી કાળી સાહેબ કચરાલાલ અમેરિકાથી અહીંયા આવે છે આ કહેવા માટે અને ત્યાંથી આ ખેલ શરૂ થાય છે સાહેબ. એટલે એ નાથ્યાડ ફોડ એટલે ચો મરી જાય, હે ભવાઈ જાય, હે એટલે એ કચરો ચો જો છે બોલાય ના બોલાય, એટલે એ ડફોડ તને ચક થક હું કરે એ ફોડ, હે તને બોલાવું છું લા ભવાઈ, એ ભવે ભવે આ ગવડી ને ભવે કચરો જો છે કે મને કચરો જો છે ભાઈ 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 ખેતરમાં જો છે મકઈ પોણી નાખે છે, મકઈ ને પોણી નાખે છે એટલે ડફોડ મકઈ ને ચો પોણી નાખવું કેવી રીતે નાખવું ખબર છે ભલે ને
What I call it? Okay, I'm sure. Ayas. Yeah. Exclaim kar do abhi yaar. Aaya na. Yeah. Yeah, please, Baba. Ahuja. Yeah, please, you call me. Baba, yeah, he told me that you called me. The board. Gujarati ma board. Khetar ma hukam jado. Hukar jado khetar ma. Eh? Ile kitu ka makai ma poni na kwa jodha board. Eh? No, Baba, please, I try to understand what I was actually this, that, we are not getting that kind of returns, you know, so I was just thinking that, Gujarati bol. Baba, actually, farming career, so, you know, we can get lot of returns, you know. Yes. પડી ઘડીને આયા તો ખેતરો મોતી કાઢવાના છો તમે અને ઈશ્વર રાખી જિંદગીજી આ પાકી છું બધું જો ભાઈ આ ત્યાર બધા આવું છું પૂછપૂછ કરીશ તમારો મોટો સોરો આવ્યો છે અમેરિકા થી આ જો ભાઈ અમે પાકેલા ભાઈ અમે જાણે મરી જવું ખબર નહીં પડે તારી માં મરવા બેસી છે તારી દાદી Papa, actually, but છોકરી કરી છે આ હૈડોઈ ની આવી ગયો હૈડોઈ ની નથી કરવી પૂરી ફટ છે મેઢાણ ની આ છકરી કાકી ની દીકરી બહુ હારી છે ભાખરી શાક થઈ આવ્યો છું ટેસ્ટી બનાવે તો ભાઈ તને સ્વર્ગ ની અપ્સરા ને ભલે આવું પણ જોવે છે કોણ તને it's very difficult to express myself, you know, it's, I feel very awkward to tell you, you know, Gujarati bol. મેં જે પણ કહેવાનું છે બધું બાને કહી દીધું છે માને કહી દીધું છે એકચ્યુઅલી યુ નો તમે વાતો મન કે તો હું થાય હે કે હોય બધું માન બોલાય તારી માન બોલાય હરા મોથું ખરાબ કરી દીધું છે બે દિવસથી છોરો જોવાનો બોલાય જલે
बोल आई ना के कौन बुलाओ सब कोई भी राखी सा क्या कुछ मेहमान बुलाए आओ तने बुलाए આ કચરા એ તને કોઈ કહ્યું હા કહ્યું ના બધું કહ્યું હા કહ્યું કહ્યું બધું કહ્યું હા કહ્યું બધું કહ્યું એટલે એ પણ હું કહ્યું બોલ કે આ કહ્યું મારે હું કહેવાય હે ઓય જવું તો ચૂલામાં અને ઓય જવું તો બંબામાં આખો દી છોકરાઓ ભૂક 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 કરે કર્યું મારે રોજા કરવાનું ખવડા કરવાનું એઠવાડું કાઢે કરવાનું મારે હું બોલવા અરે અહીં આ જો આ મંજુની સોહી લોહી પી હશે તમે વાત કરો એ ના See, actually, you know, I'm in love with that girl. Actually, I'm in, you know, I'm in... Hey, I'm going to do it, I'm going No, but actually, you know, I love her. I can't live without her. I can't live without. I want to. But any sathe is like the girl. Who did you? Are you from Khandon Pun? Hey, Apna Pun. Apun cha sorry. Yeah, Papa. એ અંગ્રેજ છે નહીં થાય એ લગન નહીં થાય કોઈ હિસાબે નહીં થાય તને કહી દઉં છું પાપા પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ પ્લીઝ તમે એ છોક હિસાબે મારું લગન નહીં કર્યું તો આઈ વિલ કમિટ સુસાઇડ હું મારું જીવ દઈ દઈશ આ ખેતરના કુવામાં આઈ નો બોલ લઈ દે છે એ ઉભર હે વાહ 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 ગુમડાજી જેમ તને સાચવ્યો છું ભાઈ બેટા અમે તો હા અમારી લાકડી તું અને હા એ તો લાકડી પડી જાય ને ભાઈ તો ઉઠાવવા માટે કોઈ નથી આવા પોતાના દીકરા છે ઠીક છે ભાઈ તારે સોરિયાથી લગ્ન કરવા છું તો પણ અમારી શરતો અમારી શરતો પેલા મને એમ કે સોરીનું નામ કયા ગામની છે અરે હું નોમું છે એનું જડી
કોઈ નોમ છે આ ચૂરણ નોમ કેવા હોવા જો મેનાવતી કલાવતી પ્રભાવતી ચંદ્ર કલા ગાડી આપણી જે કાર હોય ને ગાડી લે વેપાર વેચ લે કરે છે એ ધંધો છે એમનો એની કુંડળી એમનું ગોત્ર શું છે ભાઈ બાપા એમના માં એવું બધું ના હોય તો હોય ઠીક છે તારી ઈચ્છા છે ને તો એ સોરી હાથી લગ્ન કર્યું અમારી શરતો શરત નંબર એક આ તારો એ ભાઈ નોમું છે જણ એ તો લઈ જાય નોમું છે જોન નામ છે બાપા એ શરત નંબર એક એ જોન વેવાઈ ને કાગળ લખીને હોય હગઈ ની વાત કરવા માટે બોલી લેવાનું શરત નંબર બે આ લગ્ન આપણા હિન્દુ રીતિ રિવાજ મુજબ ગુજરાતી પ્રમાણે રીતિ રિવાજ મુજબ થયું શરત નંબર ત્રણ આ લગ્ન નો બધો ખર્ચો જોન વેવાઈ કરશે શરત નંબર ચાર આ લગ્ન અમેરિકામાં થયું તો લઈ જવા આવવાનો બધો ખર્ચો વેવાઈ નો અને શરત નંબર પાંચ વેવાઈ આવ અગાઈની વાત કર ફોર્મનું પંચ આવ તો તારા વચ્ચે ડબડબ કરવાનું નહીં જે છ એ હું અને આપણો નાખો જોઈ એને ઇંગ્લિશ આવડે તારા વચ્ચે બોલવાનું નહીં કબૂલ કબૂલ અને સાહેબ આ રીતે આ નક્કી થયું અને પછી હું થોડીક અને પછી દેખાભાઈ પાણી પીવે એટલી વારમાં નાથીઓ પેલા વેવાઈને પત્ર લખે છે કન્વર્ટિંગ ફ્રોમ ભીખાભાઈ ટુ નાથીઓ એ નથ્યા એ જો એ પેલું કાગળ લખવાનું તારા હા ઇંગ્લિશમાં લખવાનું છે અને કચરો ભાઈ વચ્ચે ડબડબ ન કરે ને વચ્ચે તને હલવાય નહીં યાદ રાખજે હું કહું તારે કાગળ લખવાનું છે સરનામું એડ્રેસ
J-O-N, John Desley, Washington, Adobe Ojo. Tonno Kapra Jua is a Maratel. Washington. W.C. W.C. Jai Mata Ji, Jai Jai Mata Ji, Meti Ai. Jai Mata Ji. John. John, John, Vivai, dear, 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 John, wait. Bhai Kachra Lal, B-H-A-I, Bhai Kachra Lal, Kachra Lal. Bhai Kachra Lal, Bhai Kachra Lal, Bhai Kachra Lal. Kachra Lal, Lal. Kachra Lal. Fathers want to marry your girl. Bapu Marina Kevin Ubuntu. Father of OF O double F. Of Kachra Lal Shame. He wanted, Kachra Bhai wanted to marry your girl. So please send your daughters Nadi 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 and send your daughters Gotra Jyotiare and please come. जल्दी आवे न हो क्या भाई काम एक्सप्रेस होम डिलीवरी हे प्रभु जी न पचे पचे कड़ा जाए प्रभु जी ने तांतिए लगड़िया जाए अरे हवे एक पत्र मळ्या पछि आपला उत्तर गुजरातला અનારા વેવાઈ જોન વેવાઈ અડપોદરા આવે છે એમની દીકરીનું પાકું કરવા પ્લીઝ કમ ઓ યોર ઓફિસ કેશ આ આઈ એમ સો ટાયર્ડ આઈ શુડ સ્માઈલ આઈ જસ્ટ ગેટ ફ્રેશ નાઉ ટોક ટુ યર વાઇફ ઇન ધ સાઈડ એ ઓમે આઉં વાત કર એક કોમ કરે એમને કે ભાઈ થાકી જશું ઉપર આરામ કરું બધા કોમને પંચને બોલાવી લાય વાર બાપા શાંતિ કાકા રમણ કાકા આ શંકરલાલ બધાને બોલાવી લાય બધા જેટલા કોકા મામા ભાભી ભાભી બધાને બોલાવી લાય બધું પંચ હોય આવું જો વાર બાપાને પહેલા લઈ આવે તો જો નહીં પહેર્યું હોય તો પહેરે લઈ આવજો લઈ આવે સાહેબ બધા આવ્યા છે બધો પંચ ભેગું છે અને વાત શરતની શરૂ થાય છે શરતની વાત
કરતા પહેલા બધા જે પંચમાં આવેલા ને તો ગોર બાપા ને કયો ચલ્લો કર્યો ગોર બાપા જો આ લગ્ન માં તમને પહેલા સાથે વરદક્ષિણા આપવી પડશે.
Go straight. Go. Go, 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 do. Oh, thank God. Oh, there's no toilet. There's no washroom. Hey, Sahib. John Vivian, kya gaya? Baat. Kya banne jana? मैंने हो जागे से मैंने मॉनेस पर डाउट आ आ मॉनेस मॉने है नहीं आ मॉनेस जरा है मॉने है नहीं आ तो बड़ा दागी ना आ दागी ना बिला दागी ना बिला दागी ना आ कपड़ा बिला कपड़ा बोलो तू लकी मैंने मॉनेस पर डाउट आ गया यार ना मॉनेस ने बताऊं पर डाउट आ गया यार આ પરમ દાય ગયા તો અહીં પોતા ઉપર ડાઉટ આવે. ઓહ માય ગોડ, ઓહ આઈ એમ સો સોરી, સમ લેડી ઇઝ સિટિંગ ઓવર ધેર, શી શાઉટેડ એટ મી, હેલ્પ હર. પાર્વતી કાકી, આ તેમ સાઈ ગામમાં કોણ શું શું તો એમ સાહેબ મને બધું ખબર. John Levi, go here. Go here. Go back. Go anywhere, all Khetari Dawar. John Levi, બધી શરતો મંજૂર કરે છે. એક્ચ્યુઅલ મૂળ જ્યારે આખું નાટક ભજવાશે ત્યારે મારા જેવા કોઈએ બોલવાનું નથી, પણ વચ્ચે પાણી સાંજનો સમય હોવા છતાં પણ અમદાવાદમાં પાણી જ મળે એટલે આપું વધારે. એ અમેરિકા જાય છે, ત્યાંથી નક્કી કરે છે એમના પરિવાર સાથે, આમંત્રણ પાઠવે છે, લગ્નની તારીખ તિથિ સ્થળ કાળ સમય બધું નક્કી થાય છે અને અડપોદરાથી જાન અમેરિકા જવા નીકળી છે અને બરાબર અમદાવાદ એરપોર્ટ પર અડપોદરાના ભીખાલાલનો પરિવાર એમના સુવર આઈ મીન સારા વર એમના દીકરાને પરણાવવા જાન લઈને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો છે. અને પછી આખી જાન કેવી રીતે અમેરિકા જાય છે અને અમેરિકાના એરપોર્ટ પર જેવા ચાર્ટર ફ્લાઇટમાં એ ચઢે છે, આખે ચાર્ટર ફ્લાઇટ કરી છે, લગભગ 120 લોકો છે જાનમાં. હાય હાય, આ ઉપર જવા આખું એ ભાઈ સપડ છે નહીં ને, રપડ જાય તો રપડ કાઢ જવા. વર બાપા આયા, વર બાપા આપણે છે જે ફૂલે કાના વાહનના ટાયર નીચે નારિયેલ સાહેબ બે જણ એવા હતા કે દારૂ પીને ધૂત હતા, રાતમાં કોટલી પી લીધી હતી. ડ્રાઈવરને ચા પાણી આપો. હું અહીંયા વિરમું છું કારણ કે આ આખું નાટક 4-5 મહિનામાં નાટક કે આ જે પણ પરફોર્મન્સ છે એ હું મનોજભાઈને મારી તૈયાર થઈ છે. આઈ નો યુ આર ટાયર્ડ, પણ પેલા મહિલાઓ વાળો એક જે ટુકડો છે એ એરપોર્ટ પર પ્લીઝ 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 પ્લીઝ. ભાઈ દેવા માટે જગ્યા નથી, એટલું
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે બા, શું કરે છે? એ બોલ, ઓ મંજુ બોલ, ઉભો થો, આ આંતરરાષ્ટ્રીય છે. રાષ્ટ્રીય કરો, આંતરરાષ્ટ્રીય ન કરો. ઉભો થો. અરે સાહેબ, એક બેન પોતાના નાના બચ્ચાને કોઈક નણંદ ત્યાં બેસીને મનોજભાઈ, અમે લોકો ગુજરાતી છીએ પણ 40 વર્ષ મહારાષ્ટ્રમાં રહ્યા અને લક્ષ્મણરાવનું વરાળ નિઘાલે લંડનના જોનાર હું વ્યક્તિ છું અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે તમે ખૂબ જ યશસ્વી થવાના છો અને તુમ્ही ત્યાંચા પુઢે જાણાર આહાત અસં મલા વાટતે અને જસં ત્યાંના પદ્મશ્રી મિળાલા હોતા તસં તુમ્हालाही મિળે. औरंगाबाद युनिव्हर्सिटीत त्यांचं जे अभ्यासखंड होतं ती मी पाहिलेलं आहे. ओके. काही कारणासर आम्ही गेलो होतो तिकडे. हवे हूँ गुजराती मां बोलीस कारण की गुजराती छू, गुजराती लिटरेचर. हां, એટલે મને આ સાંભળીને જ હું આવી છું અહીંયા કે તમને ખૂબ શુભેચ્છાઓ. અહીંયા બધા જ બેઠા છે એ તમને એ જ કહેતા હશે અત્યારે અને તમે આમાં કેટલી મહેનત લીધી હશે એ તમે કહ્યું એના પહેલા જ ખબર હતી અને આટલી મહેનતને રંગ દેવતા જરૂર આપશે જ સફળતા અને અમે ખૂબ વી આર ઈગરલી અવેઇટિંગ ટુ સી ધ હોલ ડ્રામા. થેન્ક યુ. આઈ હોપ ધેટ આઈ વિલ કમ ટુ સી. તમને ફી પત્ર પર જરૂર નથી એવું લાગે છે મને તો. ના ના, આઈ 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 સ્વેર રંગ દેવતાની સોગન મે કોઈ પણ પ્રકારનો રિહર્સલ આમ બિલકુલ નથી કર્યા. એ દેખાય જ છે, એ દેખાય જ છે. It was just impromptu અને મારા મગજમે ઓફ કોર્સ વી જસ્ટ જે થોટ્સ હતા એને કરે. આઈ હેવ ઓલ ધ થિંગ, મે બધું જ મારી રીતે બધું અભ્યાસ કરીને મૂકે છે. આત્મસાત થયું છે એમાં પછી તમને રિહર્સલ ની જરૂર પડશે. આ ના, હું અહીંયા ઉપર પગ દેતો તો ને કોઈ પણ કલાકાર એ ઉપર આવે ને એ પહેલા અહીંયા ધક ધક થતું હોય એવું મને આજે પણ થાય છે. Thank you. Thank you very much. I'm glad that you watched him. He was a legendary and you watched me. Thank you. Namaskar. Aap Ahmedabad ma natak line veli tak padar evi shubhechha. Thank you. Thank you. સર, આપ હું સાબરકાંઠાનો છું ને તમે સાબરકાંઠાનો સાવકાર હતા છો અને રહે છો અને સર મારો એક ક્વેશ્ચન છે કે આ નાટક ચાર ચઈ જગ્યાએ પહેલો શો થવાનો છે. ભાઈ તને ચો કરવો છે? મનોજભાઈ, હા, અદ્ભુત અદ્ભુતેસ્ટ ન ભૂતોનો ભવિષ્યની પરફોર્મન્સ જે ક્લેપિંગ્સ 5-7-8-10 મિનિટ બધાએ ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન જે આપ્યું ને સાહેબ, પણ મારી એક જાહેર વિનંતી છે તમને કે ઘણા લોકો દરિયો જોયા વિના મરી જતા હોય છે પણ તમારું નાટક ગુજરાતની 5 કરોડ જનતા જોવે એવો એનો આર્થિક વિચાર કરજો.
500-800 ટિકિટ કદાચ ન રાખો ને, પણ 5 કરોડ ગુજરાતીઓ જોઈ ને એવી મારી તમને જાહેર નમ્ર વિનંતી. થેન્ક યુ. મનોજભાઈ સર, ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલની કદાચ આ શિરમોર કલાકૃતિ છે. મનોજ જોશી ચાણક્યથી ઓળખાતા હતા, હવે આ નાટકથી ઓળખાશે. હમણાં જ મનોજભાઈને આ નાના મોટા રિહર્સલ નો જ્યારે પ્રયાસ ચાલતો ત્યારે એવું કહ્યું હતું કે મનોજ, હું ફરી પાછો કોઈ છાપામાં એડિટર તરીકે આવું અને મનોજભાઈનો ઇન્ટરવ્યૂ લઈને મારો રિપોર્ટર આવ્યો હોય અને મારે એની હેડલાઈન લખવાની હોય તો હું એવું લખું પારસ, મનોજ જોશી 2 કોલન ચાણક્યથી અડપોદરાથી અમેરિકા. સર, આમ તો બીજા બધા એક્ટરોના સપોઝ કે અક્ષય કુમારને એવા લેવા જઈએ ને તો યંગ જ એમના ફેન હશે, પણ સર તમારા નાના બાળકથી લઈને જે લોકો ખાટલામાં સૂતા છે ને બધા ફેન છે તમારા. થેન્ક યુ. અને સર આમ અમારું વ્યસનનું વધી ગયું, એનું કોક કરો કરો એના માટે કોક એવું નીકળે તો મજા આવે. સર ક્વેશ્ચન પ્લીઝ, ઓન્લી ક્વેશ્ચન્સ. અભિરામ ભડકમકર નામના એક લેખક છે, એનએસડી ના સ્નાતક છે, અને એ વિવેકાનંદ અને એમના થોટ્સ યુથ, આજના યુથ સુધી પહોંચે એની માટે એ એક છે. અને આ હવે થશે, કારણ કે હું ત્રણ લેંગ્વેજમાં કામ કરું છું, ગુજરાતી ફિલ્મ પણ કરું છું, મરાઠી ફિલ્મ પણ કરું છું ને હિન્દી ફિલ્મે કરું છું, અને પ્લસ નાટક પણ કરું છું, એટલે જેટલો સમય મળશે એ સમયમાંથી સમય કાઢીને હું ગુજરાતી નાટક જરૂરથી કરું છું. હું પણ સર ઓથર છું, સીએની પ્રેક્ટિસ કરું છું, એક બુક લખી છે રહસ્ય કર્મનું, તો સર એક તમને ભેટ આપવા માંગતો. ચોક્કસ, પ્લીઝ આપજો. હું નેક્સ્ટ